નમસ્તે બાળકો, કેમ છો? મજામાં છો ને? સરસ, મજામાં જ હોય. અત્યારે પાછું આપણે આ વર્ષે જે મોલા વર્ષ હતું એ જ રીતે થોડુંક ઓછું એના કરતાં, પરંતુ આજ વખતે પાછું કોરોનાનો એકદમ મહામારી પાછી વધી ગઈ છે, કેસ ખૂબ જ વધવા મળ્યા છે. અને અત્યારે આપણે લોકડાઉન પણ શરૂ થઈ ગયું છે, એટલે આ સમયની અંદર આપણે બહુ ઝાઝો ડર ન રાખતા, પરંતુ છતાંય ઘરની બહાર ન નીકળવું, બહુ રૂમમાં બહાર ન નીકળતા, મોઢા ઉપર માસ્ક પહેરી રાખજો, આ બધું સેનિટાઈઝ કરજો, બહારથી આવી નાખ, આ બધું તમે ખાસ ધ્યાન રાખજો. અને ખાસ કરીને તો બહાર રમવાનું તો બહુ ઓછું રાખજો. હમણાં પાછો આ જ્યારે કાર ગયો જશે ત્યારે પાછા તમે હતા એમનો છૂટા જ છો, જો ને? તો અત્યારે આપણે મમ્મી પપ્પાનું માની અને ઘરની અંદર રહેશો, અને ઘરમાં ટીવી છે, કેરમ છે, તમે તમારા ઘરની અંદર રહી અને તંદુરસ્ત રહેજો, બરાબર છે? હવે આપણે આગળ આજે આપણે પાઠ 12 કરવાનો છે, જેમાં સામાન્ય પ્રશ્નો જે આપણે આજે બુકમાં છે એ હું તમને, આપણે આગળ તો આવી ગયા છે છતાં પણ હું તમને આજે પુરાવીશ. આપણે આગળના આવેલા પાઠમાંથી જ આ પ્રશ્નો આવેલા છે, જેમાં પહેલું છે ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે, તો એમાં શું આવશે? નીચે આપેલા વિકલ્પમાંથી જ શોધવાનું છે, તો એ છે ગાંધીનગર. અને એ છે સી, આ ખાનાની અંદર તમે સી લખી શકો છો. પછી આવે છે બીજું, હાથીના બચ્ચાને શું કહે છે? તો એ તો તમારો બહુ જૂનો પ્રશ્ન છે, આ તમને આવડી ગયેલો આવડી જ જાય કે કોના બચ્ચાને શું કહેવાય, એ આપણે આગળ જાણી ગયા છે. હાથીના બચ્ચાને મદનની કહેવાય. તો આ ખાનામાં સી આવશે. ગરબા એ કયા રાજ્યનું લોકનૃત્ય છે એ તમને ખબર જ હોવી જોઈએ, ગુજરાત રાજ્યનું જ છે. તો હવે ગુજરાત છે એ ડી ઉપર છે, તો અહીંયા ડી લખજો. આપણા રાષ્ટ્રધ્વજની મધ્યમાં આવેલો અશોકચક્રનો રંગ કયા કલરનો છે? તો એમાં આવશે વાદળી કલર, જે આપણે એ ઉપર આપેલો છે. અને હવે આવે છે નીચેના પૈકી કયું પક્ષી સૌથી ઊંચું પક્ષી છે? તો એમાં આવે છે સાહમૃગ. સાહમૃગ છે એ સી ઉપર છે, તમે જોઈ શકો છો. હવે એવું કયું પક્ષી છે તે પોતાનો માળો બાંધતું નથી? તો એ આવે છે કયું, એ તમને ખબર હશે, તમને ખબર છે કે નથી, જે પોતાના બચ્ચાને માળો પોતે બનાવતું નથી, પણ પોતાના બચ્ચાને કાગડાના બચ્ચાની સાથે રાખી દેવા છે. કાગડી છે એને કાંઈ ખબર તો પડતી જ નથી કે બચ્ચા એક સરખા હોય છે, એ ઉછેરી અને એના મોરચાને મોટા કરી છે, એ કોણ છે? તો કે કોઈ, બરોબર છે. હવે આવે છે પૃથ્વી પર સૌથી શક્તિશાળી પ્રાણી કયું છે? કે તો તમે સમજી શકો છો, આપણે બધા પ્રાણીઓ છે, હાથી છે, સિંહ છે, દીપડો છે, બધા પણ સૌથી મોટો કયો છે પ્રાણી? તો કે હાથી ભાઈ, એટલે સૌથી શક્તિશાળી પ્રાણી છે એ હાથી છે. મારુતિ શબ્દનો અર્થ શું છે? તો કે હનુમાન. હનુમાનજી છે એનું નામ મારુતિ નંદન પણ આપણે કહીએ છીએ, ખબર છે ને? તમે હનુમાન ચાલીસા વાંચતા હશો તો એમાં એ બધા હનુમાનજીના નામ આવે છે, એના ઉપરથી આપણે મારુતિ શબ્દ, મારુતિ ગાડી કાર આ જે બધા એના નામ પડ્યા છે, એના ઉપરથી પડ્યા છે. તો કે હનુમાનજીના નામ ઉપરથી જો આપણા જીવનમાંથી પહેલાને દૂર કરવામાં આવે તો, એટલે શું આવે એમાં? તો કે હાલની સંસ્કૃતિનો અંત જ આવી જાય, બરોબર છે. પૈડા જ ન હોય તો ફોરવીલ છે, ગાડી છે, એના ઉપર ચાલે ન ચાલે ને? તો એનાથી તો કે હાલની સંસ્કૃતિનો જ અંત આવ્યો છે. હવે ત્યાર પછીનો છે ઇનામ શબ્દનો વિરોધી શબ્દ શું છે? તમને ખુશ થઈને કોઈ ઇનામ આપે, બરોબર, પરંતુ જ્યારે ખુશ ન હોય ને ઇનામના બદલે શું આપે તમને? તો કે સજા, બરોબર છે. તો એ છે બી ઉપર. હવે આવે છે રાજા માટે કયું શબ્દ લાગુ પડતો નથી? નીચેનામાંથી એમાં આવે છે કર્મચારી. રાજા માટે કર્મચારી શબ્દ લાગુ પડે નહીં. બીજા ત્રણ છે એચા એ લાગુ પડે. હવે ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? તો એ છે હોકી. હવે ત્યાર પછી નીચેનામાંથી કયો શબ્દ જોલની દ્રષ્ટિએ સાચો છે? તો જો પૂર્ણાહુતિ, પૂર્ણાહુતિ, પૂર્ણાહુતિ અને જોતું તેવા છેલ્લે જે શબ્દ આવે છે, ઓને દીર્ઘાવાળું કુ અને હણા, જ્યારે હણાની ઉપર લેપ છે અને હને રસવાવાળું અને તે અને દીર્ઘતી રસ્વતી, આ છે જે છેલ્લો શબ્દ ડી, એ શબ્દ સાચો છે. હવે આવે છે 14મું, ગુજરાતની જોડણી કોષમાં 3 શબ્દનો જેવો હોય તો તે કયા વર્ણની યાદીમાં છે, યાદીમાં આવે? તો એ આવે છે સ વર્ણની યાદીમાં. હવે કયું પક્ષી સુંદર માળો બનાવે છે? તો એ છે સુખડી. તમે ઘણાના ઘરમાં પણ એ માળાને જોયા હશે, તમે જોયા હશે ને, ઓલા મદારીની બીજ જેવો એનો આકાર હોય છે અને જેની ઉપર ડેકોરેશન કરીને માણસો પોતાના ઘરમાં પણ રાખે છે. આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? આ તો તમે બાલમંદિરથી સાંભળતા હોય છો, આપણું રાષ્ટ્રીય પક્ષી છે મોર. હવે ત્યાર પછી આવે છે કયા રોગના દર્દીને ઝાડા ઉભી થાય છે?
તો એ છે કોલેરા. હવે નીચેના માંથી કયું સ્થળ દરિયા કિનારે આવેલું વિહાર ધામ છે? તો એ છે તીખક. અને ગુજરાતનું કયું ફળ પ્રખ્યાત છે જે અત્યારે ચાલુ છે? તમે ખાતા જશો ખૂબ મોજથી ખાવશો કે નહીં? સાબાસ. ફળમાં આવે છે કેરી, જે ફળોનો રાજા પણ કહેવાય છે. હવે આવે છે સોલંકી વંશનો પ્રથમ રાજકર્તા કોણ હતો? તો એ છે મૂળ રાજ સોલંકી. હવે ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે દાંતીવાડામાં. અને બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? આપણે મુખ્ય મથક જોયા હતા ને, આપણે રાજ્ય, રાજધાની અને મુખ્ય મથક આ બધા પણ આપણે જોયા જ છે. હવે એમાં આવે છે પાલનપુર. પછી તરણેતરનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે? તો કે સુરેન્દ્રનગરમાં. હવે જનગણ મણ એ રાષ્ટ્રગીતના રચયિતા કોણ હતા? તો કે રવીન્દ્રનાથ ટાગોર. હવે આ મારો સહોદર છે, એવા સહોદરનો, એમાં સહોદરનો અર્થ શું થાય? સહોદરનો અર્થ થાય ભાઈ, જે બી ઉપર આપેલો છે. વિશ્વ વિખ્યાત કાર્ટૂન મિકી માઉસ તમે જોયું છે ને? તો ખૂબ જોયું હશે મિકી માઉસ. એના સર્જક કોણ હતા? તો કે વોલ્ટ ડિઝની. હવે આવે છે આણંદની અમૂલ ડેરી શાનું ઉત્તમ ઉદાહરણ છે? તો કે સહકારી મંડળીનું. હવે નીચેનામાંથી કયો શબ્દ અન્ય શબ્દો સાથે બંધ બેસતો નથી? તો એમાં એક આવશે ધર્મશાળા. બરોબર, જે મંદિર છે, મસ્જિદ છે, ગુરુદ્વાર છે, એ ત્રણથી અલગ પડતો શબ્દ છે? તો કે ધર્મશાળા. બરોબર, કયા નેતાનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવે છે? તો કે ડૉક્ટર રાધાકૃષ્ણ. હવે દૂધનું શુદ્ધતા માપવા માટે કયું સાધન વપરાય છે? તો કે લેક્ટોમીટર. આમ આ બધા શબ્દો જે આપણે સામાન્ય પ્રશ્નો છે આપણે આગળ બુકમાં વાંચી ગયા છીએ. બરોબર છે, હવે આનો હોમવર્ક છે, એના ફોટા પણ તમને મોકલવામાં આવશે. જો તમે મારી સાથે અત્યારે પૂર્ણ ન કર્યું હોય અને અધૂરું રહી ગયું હોય તો તમે જ્યારે હોમવર્ક મારો ત્યારે તમે જો પૂરું કરી નાખજો. બરોબર, અને ઘરમાં રહેજો અને સ્વસ્થ રહેજો. બરોબર, આવજો.